નમસ્કાર બોલાય, આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખાતરી. પાણેજ ગામે આવેલા છે, બોરડી તાલુકાનું પાણેજ ગામ. અને અહીં હજુ તો હોળી ધૂળેટીની વાર છે, ને હોળી ધૂળેટીના જે પર્વ છે એની છળી પુકારતો કેસુડો એ સમયમાં જ ઉગતો હોય છે. પાણેજના આ જગ્યા છે, વિજયભાઈ રાજપૂતનું ઘર છે, મારા મિત્ર છે. વિજયભાઈ જરા એમાં જ આવતો. વિજયભાઈને આપણે તેઓના ઘરના પાછળના ભાગમાં અહીંયા 10 જુલાઈ 2022ની વાત કરીએ, એટલે પાણીનું પૂર આવ્યું હતું અને આખું ઘર અહીંયા ડૂબી ગયું હતું. બધા પરિવારજનો ઉપર હતા. આ એમનું એક જૂનો રેફરન્સ. અહીં અમે પહેલાં આવ્યા હતા. પાણેજ ગામે ફરી આજે આવવાનું થયું છે અને અહીં કેસુડો મોરી ઉઠ્યો છે. તમને નજીકથી પણ દ્રશ્ય બતાવીશ કે કેસુડો સોળે કળાએ ખીલી ઉઠેલો. અને આ એક વૃક્ષ છે ખાખરાનું, ખાખરાના વૃક્ષ પર જ થતો હોય છે કેસુડો. અને અહીં જે કેસુડો છે એક એક ડાળી ઉપર મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને આ કેસુડાને લીધે આપણને આપણા આશ્ચર્ય થાય કે આપણે મોસમ નથી અને બિનમોસમ કેસુડો કેટલે ખીલી ઉઠ્યો, એવું એક આશ્ચર્ય પમાડતું દ્રશ્ય તમે જોઈ શકો છો આપણે બોરડીલાવના સ્ક્રીન ઉપર. આ જે પ્રકારે કેસુડો અહીં જોવા મળ્યો છે, સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે અત્યારે કેસુડો નથી થતો હતો. આ જ ખાખરના વૃક્ષ પર પાછલા સમયમાં, પાછલા વર્ષોમાં, આ સમય દરમિયાનમાં જાન્યુઆરીનો પહેલું વીક પાછલા સમયમાં પણ આ રીતે જોવા નથી મળ્યો અને અત્યારે જોવા મળી રહ્યો છે. તો એ પણ એક આશ્ચર્યજનક બાબત છે. અને જે કેસુડો હમેશા હોળી ધૂળેટીના પર્વ આગમનની છળી પોકારતું કહેવાય છે, કેસરવંતો કેસુડો સોળે કળાએ અત્યારે ખીલી ઉઠેલો આ વૃક્ષ ઉપર જોઈ શકીએ છીએ. આપણે વાત પણ કરીએ એના જે સ્થાનિક છે એઓને પણ વાત કરીએ અને પૂછીશું એમને કે સાહેબ આ તમારું નામ શું? પરમાર વિજયસિંહ ઈશ્વરસિંહ. અચ્છા, આ કેસુડો અહીંયા ખીલી ઉઠ્યો છે તે અમે તો આ જોઈને આશ્ચર્ય પામી ગયા કે આ સમય નથી કેસુડો ખીલવાનો. અને આ રીતે તમે શું કહેશો કે આ અત્યારે જોવા મળે છે? અગાઉ ભૂતકાળમાં કદાચ જાન્યુઆરીના પહેલા વીકમાં આ પ્રમાણે? ના, આ પહેલી વાર જ એવું થયું છે કે જાન્યુઆરીની અંદર કેસુડો આટલો ખીલી ઉઠ્યો છે. બાકી અત્યાર સુધી એવું જોવા નથી મળ્યું કે કેસુડો આ સિઝનની અંદર આવી રીતના ફૂલાને એવું આવી જાય શકે છે. શું નામ તમારું? પરમાર વિજયસિંહ ઈશ્વરસિંહ. કયું ગામ? ગામ પાણેજ, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. બોડેલી નસવાડી રોડ ઉપર આવેલું આ ગામ. અને કેસુડો આપણે જોયો અને જે વાત કરી અહીંના લોકોને, અમે વાત કરી પૂછ્યું તો એ લોકો પણ ખૂબ આશ્ચર્યચકિત છે કે કેસુડાની આ મોસમ નથી. વૃક્ષ ઉપર ફૂલ ખીલવા, ફળ લાગવું એક પ્રકૃતિનો ભાગ છે. આ કેસુડો એ પણ એક ફૂલ છે અને ખાખરાના વૃક્ષ પર થતો હોય છે. અને આ ખાખરનું એક વૃક્ષ છે અહીં આવેલું. આમ આજુબાજુના વિસ્તારની અંદર બધા બહુ ખાખરના વૃક્ષો છે. કોક જ જગ્યા પર આ પ્રમાણે બિનમોસમ વરસાદ જેમ કે એ પ્રકારની બાબત કહેવાય. અને કેસુડો અમે જ્યારે ખીલી ઉઠ્યો છે ત્યારે એક પ્રકૃતિ પણ પોતાનો ક્રમ બદલી રહી છે એમ પણ લોકો માની રહ્યા છે. અહીં પાણેજની ભૂમિ ઉપર, પાણેજ ગામની અંદર જતામાં જ આ એક જે ઇન્ડિયન ગેસ એજન્સી છે તેથી જે રસ્તો જાય છે પાણેજનો, ત્યાં આ ઘર આવેલું છે. ને ત્યાં એના વાડામાં વૃક્ષ છે, ઘટાદાર વૃક્ષ છે. ખાખરનું વૃક્ષ એટલું મોટું નથી હોતું, પરંતુ જે એનું કદ હોય છે એ પ્રમાણમાં જોઈએ તો મોટું પણ લાગે છે. દરેક ડાળની ઉપર ખીરડો કેસુડો જોવા મળે છે. અને એ કેસુડોનો જે રંગ છે એનું રૂપ છે એ જોઈને પણ આપણને આકર્ષણ ઉપજે, સ્વાભાવિક પ્રક્રિયા છે. આપણે તમને આ વિડીયોથી અમે એ જ દર્શન કરાયા છે કે અત્યારે એની મોસમ નથી કેસુડાની, તેમ છતાં પણ કેસુડો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, આપણને કેમ આશ્ચર્ય ના થાય. થેન્ક યુ. જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.